અમદાવાદમાં પરપ્રાંતીય નાગરિકોને વતન મોકલતા સમયે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. એમટીએસની બસોમાં ઘેટા બકરાની માફક નાગરિકોને ભરવામાં આવ્યા. સાબરમતી રેલવે સ્ટેશન મોકલતા સમયે નાગરિકો ઘેટા બકરાની માફક ભરીને આવ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગના લીલે લીલા ઉડાડવામાં આવ્યા છે. સામાન્ય દિવસોમાં એમટીએસમાં મુસાફરો ભરીને લટકીને સફર કરતા હતા તેવા દ્રશ્યો અત્યારે સર્જાયા છે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી પરપ્રાંતિયોને બસમાં લાવવામાં આવી રહ્યા છે, પણ આપ જોશો કે આ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ છે અને આ બસની અંદર કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ કોઈ પ્રકારથી જાળવવામાં નથી આવી રહ્યું. સામાન્ય દિવસોમાં જ્યારે બસ નીકળતી હોય છે અમદાવાદના માર્ગો પર, એ રીતના દ્રશ્યો જે છે કે જ્યારે આ બસની હું વાત કરું તો આ બસનું નંબર છે મણિનગરથી સત્તાધાર સોસાયટી 52/2. જાણે આ બસ અમદાવાદમાં ફરી રહી હોય, લોકડાઉન ના હોય, અને તે સમયે આ પ્રકારના દ્રશ્યો જે છે બસમાં જ્યારે મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે જોવા મળતા હોય છે. આમાં ડ્રાઈવર કંડક્ટરની શું પરિસ્થિતિ હશે, એ કઈ રીતે આ તમામ લોકોને ભરીને અહીંયા અંદર લાવી રહ્યા છે. મારા સહયોગી અક્ષર રાવલ સાથે હું કહીશ કે થોડું આગળ આવે મારી સાથે અને આ દ્રશ્યો દર્શાવે કે આપ જોશો કે અહીંયા આ તમામ લોકો કઈ રીતે બસની અંદર લટકી લટકીને ચડી ગયા છે, કયા રીતનું સોશિયલ ડિસ્ટન્સ અને શું આ બસની અંદર થઈ રહ્યું છે, આ સાફ સાફ જોઈ શકાય છે કે આ પરપ્રાંતિયોને ઢોરની જેમ ભરીને આ બસોમાં અહીંયા લાવવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોની અંદર લાવવામાં આવ્યા છે. આ એક મોટો સવાલ છે કે આ રીતે શું સોશિયલ ડિસ્ટન્સ જળવાશે. આપ જોશો કે આ બસમાં પણ કઈ રીતે લોકો સવાર છે. આ ખૂબ ગંભીર દ્રશ્યો છે. આ પ્રકારની ભૂલ ન થવી જોઈએ. આ પ્રકારથી ઢોર બકરાની જેમ આ પરપ્રાંતીય નાગરિકોને ન ભરવું જોઈએ. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જરૂર છે. તંત્રને હરકતમાં આવવાની જરૂર છે. કેમેરા પર્સન અક્ષર રાવલની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ.